नमस्कार दर्शक मित्रों, एट ध रेट गुजरात में आपनु स्वागत छे। वर्ष 2024 में लोकसभा की चूंटनी ने हवे गणतरीना महीना ज गणाई रहा छे। गुजरात में भाजपनु लोकसभा माटे आयोजन शुरू थई गयु छे, जेना माटे विविध मोर्चा पर बीजेपीए रणनीति बनावानी शुरुआत करी दीधी छे। फक्त राजनीति ज नहीं, परंतु पोतानी पार्टीना कार्यकर्ताओने केवी रीते मापमां राखवा छे तेना माटे पण टकोर करवानुं तेमज राजनीतिना पाठ भणावानुं पण शुरू थई गयु छे। जेमां रिपोर्ट अनुसार हालमां ज एक कार्यक्रममां सीआर पाटीले एवुं जणाव्युं के नुकसानीवाळा पीसने टिकिट न अपाय, सहकारमां ईલું ઈલું ચાલતું હતું તે આપણે બંધ કરાવી દીધું અને હવે સીધું જ ભાજપ મેન્ડેટ આપે છે। જો આ વિશે આપણે ડિટેલમાં વાત કરીએ તો ખબરો અનુસાર એવી જાણકારી મળી રહી છે કે મહેસાણાના ઊંઝામાં ભાજપ બૂથ સમિતિના પ્રમુખોનો સન્માન સમારંભ કાર્યક્રમ યોજાયો હતો, જેમાં 500 કરતાં પણ વધુ મત મેળવનાર બૂથ સમિતિના પ્રમુખોનું સન્માન કરવામાં આવ્યું હતું। આ કાર્યક્રમ ભાજપ પ્રદેશ અધ્યક્ષ સીઆર પાટીલની અધ્યક્ષતામાં યોજાયો હતો, જેમાં મહેસાણા જિલ્લાના ભાજપના તમામ ધારાસભ્યો સહિત પદાધિકારીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા। ત્યારે આ કાર્યક્રમમાં સીઆર પાટીલે એવું જણાવ્યું હતું કે સહકારમાં જે ઈલું ઈલું ચાલતું હતું તે પણ આપણે બંધ કરાવી દીધું છે અને હવે સીધું જ ભાજપ મેન્ડેટ આપે છે। ખેતી બેંક, મધ્યસ્થ સહકારી બેંક, એપીએમસીઓમાં ભાજપે કબજો કર્યો છે। એકવાર મોદીજીએ કહ્યું હતું કે તમે સહકારમાં જીત્યા બાદ વહીવટી કેવો કરો છો તેનો હિસાબ આપો, અને મેં હિસાબ આપ્યો કે ડેરીના ભાવ વધારો આપ્યો છે, તેમજ સુગરની ફેક્ટરીઓમાં પણ ભાવ વધુ આપ્યા છે। આ સાથે જવાનુસાર સીઆર પાટીલે વધુમાં જણાવ્યું કે હું 182ની વાત કરતો ત્યારે લોકો હસતા હતા, મને વિશ્વાસ હતો કાર્યકરોની તાકાત પર, એટલે આપણે કેટલીક સીટ ખૂબ જ ઓછા મતોથી હાર્યા છે। ખંભાત બેઠક 3,000 ચાણસમાં બેઠક 1400 મતોથી હાર્યા છે, વડગામ 4,000, વિજાપુર બેઠક 7,000 મતોથી હાર્યા છે। થોડીક તાકાત વધુ લગાવી હોત તો 5,000થી ઓછી હારેલી સીટ જીત્યા હોત। ઘણીવાર લોકોએ મને એવું પણ થાય છે કે કાર્યકર્તા શું કરી શકે, ગમે તેટલા મોટા નેતા હોય પરંતુ એ કાર્યકર્તાનું અપમાન નહીં કરે। આજે હું કહું છું કે મારા કોઈ પણ કાર્યકર્તાનું કોઈ જગ્યાએ અપમાન થયું નથી। આ વખતે 26 સીટ 5 લાખની લીડથી જીતવી છે। આ સાથે સી આર પાટીલે જણાવ્યું કે નુકસાનીવાળા પીસને ટિકિટ ન અપાય, સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓમાં બધા નેતાઓ લઈ આવ્યા કે આને પ્રમુખ બનાવો। મેં કહ્યું કે એમણે શું કર્યું છે, તો નેતાઓએ કહ્યું કે એમણે ખૂબ જ સારો વહીવટ કર્યો છે। મેં કહ્યું ક્યારે કર્યું છે, તો નેતાઓએ જણાવ્યું કે હમણાં જ કર્યું છે, ત્યારે મેં કહ્યું કે હમણાં વહીવટ કર્યો નો રિપીટ, જે બૂથ મજબૂત હશે તો જ ટિકિટ મળશે, આ સિસ્ટમમાં કોઈને અન્યાય કરવાની કોઈ જ ભાવના નથી। ચોક્કસ નો રિપીટમાં કેટલાક સક્ષમ પણ કપાઈ ગયા છે અને નવાને ક્યારે પદ મળે એટલા માટે નો રિપીટ લઈને આવ્યા છે। સુરતમાં 3 કોર્પોરેટર પૈકી 80ને પદ મળ્યું તો એના કારણે બધાને સંતોષ થયો છે। કોડીનારમાં ભૂલથી મેન્ડેટ અપાઈ ગયું અને નો રિપીટના ભાગરૂપે 3 પાસેથી રાજીનામું પણ લેવામાં આવ્યું છે। વિશ્વને ખબર સાથે ફરી મળીશું, ધન્યવાદ।